આણંદના ઉમરેઠમાં નવરાત્રી પહેલા જ શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। ઓડ બજાર તળાવ પાસે સિદ્ધનાથ મહાદેવ મંદિર પર પથ્થરમારો કરાયો છે। અજાણ્યા શખ્સો દ્વારા આ પથ્થરમારો કરવામાં આવ્યો હોય અને મૂર્તિને ખંડિત કરવાનો પ્રયાસ કરાયો હતો। સવારે ભક્તો અને પૂજારી પહોંચતાની સાથે જ મહાદેવ પર પથ્થરો દેખાયા અને ધજાની શોધખોળ કરતા જ ધજા ગટરના ખાડામાં મળી આવી હતી। પૂજારી દ્વારા ઉમરેઠ પોલીસને જાણ કરવામાં આવી અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ હાલ પોલીસ ફરિયાદ નોંધાવશે। મહત્વનું કહી શકાય, ધાર્મિક લાગણીઓ વારંવાર તહેવારોમાં લુભાતી હોય અને સાથે સાથે આવા અસામાજિક તત્વો દ્વારા વારંવાર મંદિરો પર પથ્થરમારાની ઘટના સામે આવતી હોય છે, ત્યારે વધુ એક પથ્થરમારાની ઘટના સામે આવી છે। આણંદના ઉમરેઠમાં નવરાત્રી પહેલા જ ધાર્મિક સ્થળોને નુકસાન પહોંચાડવાના જે બનાવ છે તે બનવા પામ્યો, ત્યારે હાલ નવરાત્રી પહેલા જ જે મંદિર આવેલું છે તેમાં પથ્થરમારો કરી અને મૂર્તિને ખંડિત કરવાનો પ્રયાસ કરાયો હતો। સવારે ભક્તો અને પૂજારી જ્યારે મંદિર પર પહોંચ્યા ત્યારે તેઓને ધજાની શોધખોળ કરતા ધજા ગટરના ખાડામાં જોવા મળી અને મૂર્તિ પાસે પથ્થરો દેખાયા હતા। આણંદના ઉમરેઠમાં નવરાત્રી પહેલા શાંતિ ડહોળવામાં આવી હતી અને ઓડ બજાર તળાવ પાસે આવેલા સિદ્ધનાથ મહાદેવ પર પથ્થરમારો કરાયો હતો। ધજાની શોધખોળ કરતાની સાથે જ આ ધજા જે છે તે ગટરમાં જોવા મળી હતી અને ગટરમાં પાઈ હતી। આણંદના ઉમરેઠમાં નવરાત્રી પહેલા શાંતિ ડહોળવાનો પ્રયાસ કરાયો હોય। વધુ વિગત સાથે આપણી સાથે આણંદથી સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે ઇમરાન વોરા। જી ઇમરાન, હાલ આ જે ઘટના બની છે, મંદિરમાં પથ્થરમારો કરવામાં આવ્યો છે, મૂર્તિ ખંડિત કરવામાં આવી રહી છે, શું છે સમગ્ર વિગત? તેવી ઘટના સામે આવી છે। રાત્રિના સમયે કેટલા સામાજિક તત્વો દ્વારા ઉમરેઠનું જે ઐતિહાસિક મંદિર ગણાય છે સિદ્ધનાથ મહાદેવ તે મંદિર પર પથ્થરમારાની ઘટના સામે આવી છે। કહેવાય છે કે નવરાત્રી પહેલા જે પ્રકારે શાંતિ ડોળવાનો અસામાજિક તત્વો દ્વારા જે પ્રકારે પ્રયાસ કરવામાં આવ્યો છે તેને લઈને વહેલી સવારે ભક્તો પૂજા કરવા માટે પહોંચ્યા હતા ત્યારે આ ઘટના સામે આવી છે। ત્યારે જોતા જ લોકો ચોંકી ઉઠ્યા હતા અને એક ભીડ ભેગી થઈ ગઈ હતી। મહાદેવની ધજાની પણ જે ત્યાંથી ગાયબ હતી તેની શોધખોળ કરતા મહાદેવની ધજા પણ બાજુની આવેલી ગટરમાંથી મળી આવી હતી। મહાદેવની પૂજારી દ્વારા પોલીસને પણ આ બાબતને લઈને જાણ કરવામાં આવી છે અને હાલ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે અને ફરિયાદ નોંધાવા અર્થે અત્યારે ચાલી રહી છે। જી જી, શું કોઈ પણ પ્રકારની માહિતી મળી છે કે આ કયા અસામાજિક તત્વો દ્વારા આ પ્રયાસ કરાયો છે? જે આ ઘટના છે તે રાત્રિના સમયની ઘટના છે એટલે સ્પષ્ટપણે કહી ના શકાય, પણ પોલીસ દ્વારા હાલ જે બાબતને લઈને તપાસ ધરવામાં આવી છે અને સાથે હિન્દુ સંગઠનો દ્વારા પણ અત્યારે મામલો અત્યારે પહોંચી લેવામાં આવ્યો છે। વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા પણ અત્યારે મામલાની જાણ કરવામાં આવી છે અને એ લોકો દ્વારા અત્યારે ત્યાં પહોંચ્યા છે અને સમગ્ર મામલે તપાસ હાલ ચાલુ છે। જી, આ જે ઘટના બનવા પામી છે, વારંવાર આવી ઘટનાઓ બની રહી છે, તો હાલ જે પોલીસ છે તે શું ઘટના સ્થળ પર પહોંચી છે કે પછી આસપાસના લોકોની જે ધાર્મિક લાગણીઓ દુભાય હોય તે લોકો શું કહી રહ્યા છે? આ મામલો જે પ્રકારે આ રાત્રિના સમયે જે ઘટના બની છે ચોક્કસપણે આ ઘટના બિલકુલ દુઃખની અને હિન્દુ પરિષદ દ્વારા પણ અત્યારે ઘટનાને વખોડી કાઢી છે, લોકોની પણ લાગણી દુભાઈ છે, હિન્દુ ધર્મ સંગઠનો દ્વારા અને હિન્દુ ધર્મની લોકો પણ આ લાગણીને લઈને ખૂબ જ દુઃખ વ્યક્ત કરી રહ્યા છે। પોલીસ દ્વારા પણ અત્યારે ઘટના સ્થળે પહોંચ્યા છે, મંદિરને ચારે તરફની બાજુ અત્યારે તપાસ કરાઈ રહી છે, આજુબાજુના સીસીટીવી છે જેને લઈને પોલીસ દ્વારા પણ તપાસ હાથ ધરાઈ છે। જી ચોક્કસ, સમગ્ર વિગત બદલ આપનો આભાર। ત્યારે હાલ આજે ઘટના બનવા પામી છે, અજાણ્યા શખ્સો દ્વારા પથ્થરમારાની વધુ એક ઘટના સામે આવતાની સાથે જ ભક્તોની લાગણી દુભાઈ હતી, ધાર્મિક સ્થળ પર આવી રીતે પથ્થરમારો કરી અને લોકોના જે ધાર્મિક જે માન્યતા છે, ધાર્મિક જે સ્થળો છે તેના પર વાર કરવાની સાથે જ ધાર્મિક લાગણીઓ દુભાઈ રહી છે। ત્યારે હાલ તો આ અજાણ્યા શખ્સો કોણ છે તેને તપાસ માટે પોલીસ જોતરાઈ ચૂકી છે અને અજાણ્યા શખ્સોને પકડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે।